નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં. 3 દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. 3 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપને લઈ 27-29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. અંબાલાલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 27 જાન્યુઆરીથી લઈને 29 જાન્યુઆરી સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આગળના અગત્યના સમાચાર જોઈએ તો વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે, જેમાં 14 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કેસમાં પોલીસ તો પોતાની કામગીરી કરી જ રહી છે. વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી વિનિત કોટિયા ગઈકાલે ઝડપાયો હતો. SIT એ આરોપી વિનિત કોટિયાની ધરપકડ કરી હતી. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર છે. બિનિટ કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. આજે 24 જાન્યુઆરીએ જ્યારે બિનિટ કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકરે તેના પર સાઈ ફેંકીને રોષ ઠાલ્યો હતો. જો કે સાઈ ફેંકનારની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી બિનિટ કોટિયાને આજે 24 જાન્યુઆરીએ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે બિનિટ કોટિયાને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. માહિતી અનુસાર બિનિટ કોટિયાના 5 અને તેના પિતા હિતેશ કોટિયાના સમગ્ર પ્રોજેક્ટમાં 15% શેર છે. બીજા અગત્યના સમાચાર જોઈએ તો વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા અંતર્ગતના કાર્યક્રમમાં 182 વિદ્યાર્થિનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે જ બાલિકા પંચાયતની પણ શરૂઆત કરવામાં આવી. ગર્વની વાત તો એ છે કે તેજસ્વીની વિધાનસભાના આ અનોખા કાર્યક્રમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ બાલિકા દિવસની તેજસ્વીની વિધાનસભા અંતર્ગત આજે 24 જાન્યુઆરીના રોજ શાનદાર ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થયેલી આ ઉજવણી વિધાનસભા ખાતે કરવામાં આવી, જેમાં રાજ્યની વિવિધ જિલ્લાઓમાંથી 182 બાલિકાઓને ધારાસભ્ય બનાવી મંત્રીને મુખ્યમંત્રી બનાવવામાં આવી. યુવતીઓમાં સંસદીય પ્રણાલીની જાગૃતિ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સહભાગિતામાં વધારો કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં બાલિકાઓના આત્મવિશ્વાસને આવકાર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ હસતા હસતા ટકોર કરતા કહ્યું હતું કે સાચા અર્થમાં મહિલાઓ શાસન કરે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ. તેમણે કહ્યું કે આ પ્રકારના આયોજનથી દીકરીઓ લોકતાંત્રિક મૂલ્યોથી માહિતગાર થશે, તેમને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની પ્રેરણા મળશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે તેઓ વધુ સમર્થ બનશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, આપણને આનંદ થાય તેવી રીતે બાલિકાઓએ આજે 24 જાન્યુઆરીના રોજ વિધાનસભાનું સંચાલન કર્યું. આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજકારણમાં વધવાનું છે, તેથી નવી પેઢીને આ અંગે જાગૃતિ આપવામાં આવે. આવનારા સમયમાં મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગળના સમાચાર જોઈએ તો વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો કારમોગા હજુ સુધી રાજ્ય આખું ભૂલી શક્યું નથી, ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. કુબેર ડિંડોરનું કહ્યું છે કે આ ઘટનામાં જો સારા સંચાલકોની ભૂલ હશે તો તેમને પણ છોડવામાં આવશે નહીં. આ સાથે જ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. આગળના મહત્વના સમાચાર જોઈએ. યુવાનોને હાર્ટ એટેક પરખી રહ્યો હોવાના સમાચાર એક બાદ એક આવ
આવતા ચિંતાઓ વધી રહી છે. મહેસાણાના કડીમાં પણ એક 18 વર્ષનો યુવક હાર્ટ એટેકને લઈ મોતને ભેટ્યો હોવાના સમાચાર સામે આવે છે. મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામના ચનોઠિયા વાળા વિસ્તારના અશોક મિસ્ત્રીના પરિવાર પર આભ ફાટવા જેવી ઘટના બની છે. પરિવારમાં લગ્ન પ્રસંગ હોય અશોક મિસ્ત્રી અમદાવાદ ગયા હતા, જ્યારે તેમનો 18 વર્ષનો પુત્ર સંકેત મિસ્ત્રી ઘરે રોકાયેલો હતો. તેને પરીક્ષા હોય તે એન્જિનિયરિંગના અભ્યાસને લઈ પેપર આપીને સાંજે ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં બાંકડે મિત્રો સાથે બેઠો હતો અને એકાએક જ હાર્ટ એટેકના હુમલાથી ઢરી પડ્યો હતો. મિત્રના ખભા પર જ તેનું માથું વાત કરતા કરતા જ ઢરી પડ્યું હતું. સંકેતને બેહોશ જોઈને મિત્રએ બૂમાબૂમ કરી હતી. બેહોશ હાલતમાં સંકેતને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.